એસવાય બીકોમ સેમેસ્ટર ત્રણ ના વિદ્યાર્થીઓ આપણે રહેઠાણ વિશે એક દરજ્જો નક્કી કરવાના દાખલા જોઈએ છે બરાબર હવે દાખલા નંબર બે જોઈએ મિસ્ટર મનીષ વિદેશી નાગરિક સૌપ્રથમવાર પ્રથમવાર ભારતમાં તારીખ એક સાત બે ના રોજ આવ્યા બરાબર તેમાં તારીખ એક એક બે હજાર પંદરથી ત્રણ ત્રણ બે હજાર પંદર દરમિયાન પણ ભારતમાં હાજર રહ્યા હતા બરાબર મિસ્ટર મનીષ વિદેશી નાગરિક સૌપ્રથમવાર માં તારીખ એક સાત બે હજાર નવના રોજ આવ્યા તેમાં તારીખ એક એક બે હજાર પંદરથી ત્રણ ત્રણ બે હજાર પંદર દરમિયાન પણ ભારતમાં હાજર રહ્યા હતા બરાબર નીચે વર્ષ અને ભારતમાં રોકાણના દિવસો કે છે વર્ષ બે હજાર નવ દસ માટે ભારતમાં રોકાણના દિવસો કેટલા તો કે પચીસ દિવસ ભારતમાં રોકાયેલા હતા પછી વર્ષ બે હજાર દસ અને અગિયાર ભારતમાં રોકાણના દિવસો તો કે એકસો બ્યાસી દિવસ પછી બે હજાર અગિયાર બારમાં ભારતમાં રોકાણના દિવસો ઈઠોતેર દિવસ પછી બે હજાર બાર અને તેર માટે ભારતમાં રોકાણના દિવસો એકસો પચીસ દિવસ અને બે હજાર તેર ચૌદમાં કાંઈ ભારતમાં રોકાણના દિવસો હતા નહીં બરાબર આ કારણી વર્ષ બે હજાર પંદર સોળ માટે રહેઠાણનો દરજ્જો નક્કી કરો બરાબર આપણે શ્રી મિસ્ટર મનીષનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે બે હજાર પંદર સોળ માટે શરૂઆત કરીએ આપણે આપણા દાખલાની

પાલન થાય છે એ જોવું પડે બરાબર એમાં શરત શરત નંબર એક કઈ છે તો કે પાછલા વર્ષ દરમિયાન એકસો બ્યાસી દિવસો કે વધુ દિવસોની હાજરી છે બે હજાર પંદર આકારની વર્ષ કીધું છે તો બે હજાર ચૌદ પંદર બરાબર બે હજાર ચૌદ અને પંદર શું થશે પાછલું વર્ષ તો પાછલા વર્ષ દરમિયાન એકસો પાસી દિવસો કે વધુ હાજર છે તો કે જો અહીંયા આપણને એવું જ કીધું છે કે સૌ પ્રથમ ભારતમાં ક્યાંથી એક સાત બે હજાર નવ ના રોજ આવ્યા હતા તેમાં તારીખ એક એક બે પંદર દરમિયાન પણ આવ્યા બે હજાર ચૌદ પંદર થાય એમાં હાજરના દિવસો કઈ હતા નહીં બરાબર એટલે પેલી શરતનું પાલન થતું નથી ના બરાબર પછી શરત નંબર બે હવે પેલી શરતનું પાલન થતું ન હોય તો જ શરત નંબર બે જોવાની હોય શરત નંબર બે બરાબર શરત નંબર બે શું છે તો કે પાછલા વર્ષ દરમિયાન કે વધુ દિવસોમાં હાજરી તથા અગાઉના ચાર વર્ષ દરમિયાન કે બરાબર જોઈએ તો એના માટે બરાબર તો કે પાછલું વર્ષ કયું થાય બે હજાર ચૌદ અને પંદર બરાબર હવે બે હજાર ચૌદ અને પંદર માટે આપણે જોવા જઈએ તો આપણે બે હજાર ચૌદ પંદર શરૂ ક્યારથી થયું હોય તો કે આપણે ગણતરી કરવાની થશે એક એક બે હજાર પંદર થી ત્રણ ત્રણ બે હજાર પંદર બરાબર આ ખાસ ધ્યાન રાખી લેવાનું કારણ કે હાજર રહ્યા હતા હવે દિવસો કેટલા થશે તો કે અઠ્યાવીસ દિવસો અને ત્રીજા દિવસ એટલે કે ત્રીજા મહિના દરમિયાન ફક્ત કેટલા દિવસ રહેશે તો કે ત્રણ દિવસ જ કારણ કે કેટલા થશે બાસઠ દિવસ જો સમજાયે હવે અહિયા બરાબર શું કે છે તો કે તારીખ એક એક બે હજાર પંદર થી ત્રણ ત્રણ બે હજાર દરમિયાન ત્રણ ત્રણ બે હજાર પંદર દરમિયાન પણ ભારતમાં હાજર રહ્યા હતા એટલે પહેલો મહિનો આખો રહ્યા હોય જેના કેટલા દિવસ આપણે જાન્યુઆરીના તો કે એકત્રીસ દિવસ લઈ લઈશું પછી ફેબ્રુઆરી આખે આખો હાજર રહ્યા હોય બરાબર જેના આપણે જોઈએ અહીંયા અઠ્યાવીસ દિવસ લીધા બરાબર અને પછી પાછા ક્યારે તો કે ત્રણ ત્રણ બે હજાર પંદર દરમિયાન ભારતમાં હાજર હતા તો ત્રણ ત્રીજી તારીખના ત્રણ દિવસ ત્રીજા મહિનાના ત્રણ દિવસ તો એકત્રીસ અઠ્યાવીસ અને ત્રણ દિવસ એટલે કેટલા થાય તો કે બાસઠ દિવસો થાય બરાબર એટલે ટોટલ કેટલા તો કે આપણે ટોટલ જોવા જઈએ તો ટોટલ બાસઠ દિવસ બરાબર હવે સાઈઠ દિવસ કરતા વધારે દિવસો છે બરાબર તથા તથા અગાઉના ચાર વર્ષ દરમિયાન હાજરીના દિવસો તો અગાઉના એટલે કે બે હજાર ચૌદ પંદરનું બે હજાર તેર અને ચૌદ નું વર્ષ માટે તો હાજરીના દિવસો કેવા છે તો કે નહીં કાંઈ છે નહી પછી બે હજાર બાર અને તેર માટે બરાબર હાજરીના દિવસો કેટલા છે તો કે જોઈએ બે હજાર બાર તેર માટે કેટલા છે હાજરીના દિવસો તો કે એકસો પચીસ અહીંયા લખી નાખીએ એકસો પચીસ એના પછી બે હજાર અગિયાર અને બાર બે હજાર અગિયાર બાર માટે હાજરીના દિવસો કેટલા છે તો કે ઇઠોતેર બરાબર ઇઠોતેર અને બે હજાર દસ અગિયાર માટે હાજરીના દિવસો કેટલા છે તો કે એકસો બ્યાસી બ્યાસી દિવસ પાછલા વર્ષ ચાર થઈ ગયા બરાબર એકસો પચીસ પ્લસ ઇઠોતેર પ્લસ એકસો બ્યાસી જેનો ટોટલ કેટલો થાય છે તો કે ત્રણસો પંચ્યાસી દિવસો એટલે તો કે બે શરતો નું પાલન થાય છે પાછલા વર્ષ દરમિયાન સાઠ કે વધુ દિવસો એટલે પાછલા વર્ષમાં જો સાહીઠ દિવસ થઈ જાય છે બાસઠ દિવસ થઈ જાય છે એટલે સાઠ દિવસ કરતા વધારે થાય તથા તથા અગાઉના ચાર વર્ષ દરમિયાન ત્રણસો પાંસઠ કે વધુ દિવસો હાજરી છે તો કે હા બરાબર અગાઉના ચાર વર્ષ દરમિયાન હાજરી ના દિવસો તો કે અગાઉના ચાર વર્ષ એટલે બે હજાર તેર ચૌદથી લઈને બે હજાર દસ અગિયાર બરાબર જેમાં હાજરીના દિવસો કેટલા થાય છે ત્રણસો પંચ્યાસી દિવસ જે ત્રણસો પાંસઠ દિવસો કરતા વધારે છે એટલે બીજી શરતનું પાલન તો કે થાય છે હા બરાબર પેલી શરતનું પાલન નથી થતું એટલે આપણે શરત નંબર બે જ જેમાં બીજી શરતનું પાલન થાય છે હા બરાબર એટલે આપણે એવું લખી શકાય કે પાછલા વર્ષ માટે કરદાતાનો દરજો રહીશ ગણાશે માટે જોઈએ બીજું તો કે સામાન્ય રહીશ માટેની શરતોનું પાલન થાય છે જોઈએ બરાબર સામાન્ય રહીશ માટેની શરતોનું શરત નંબર એક શું શરત છે તો કે પાછલા વર્ષ દરમિયાન રહીશ છે તો એના માટે આપણે રહીશ માટેની શરતો જોઈ ગયા તો કે હા બરાબર પહેલી શરત છે એ પાલન થાય છે તો જ પછી બીજી બીજીની ત્રીજી જોવાની શરત નંબર બે અગાઉના દસ માંથી બે વર્ષ કે વધુ વર્ષ માટે રહીશ છે બરાબર તો અગાઉના દસ માંથી બે વર્ષ કે વધુ વર્ષ માટે રહીશ છે તો એમાં આપણે પેલું જોઈએ બરાબર કે પહેલી શરત એકસો બ્યાસી દિવસો નથી બરાબર અને બીજી શરત સાઈઠ દિવસ બરાબર હવે ચાર વર્ષ માટે હાજરીના દિવસો બરાબર જોઈએ જેમાં સાઈઠ દિવસ પ્લસ ઇઠોતેર દિવસ પ્લસ એકસો બ્યાસી દિવસ પ્લસ એકસો એકસો ને પણ ખાલી પચીસ દિવસ બરાબર એટલે ટોટલ કેટલા થાય છે તો કે ત્રણસો અને પિસ્તાલીસ દિવસો બરાબર જે ત્રણસો પાસઠ દિવસો પૂરા થતા નથી બરાબર એટલે બીજી શરતોનું પાલન થતું નથી બરાબર બરાબર અને ત્રીજી શરત એ શું હતું તો કે શરત નંબર ત્રણ પાછલા વર્ષના અગાઉના સાત વર્ષ દરમિયાન સાતસો ત્રીસ દિવસો સાતસો ત્રીસ દિવસ હવે જો ચાર વર્ષ માટે ચાર વર્ષ સજા આપશે ચાર વર્ષ માટે ફક્ત કેટલા તો કે ત્રણસો પિસ્તાલીસ દિવસની જ હાજરી થાય છે એટલે અહીંયા કેલ્ક્યુલેશન કેટલું રહે સાઠ પ્લસ ઇઠોતેર પ્લસ એકસો બ્યાસી અને પ્લસ પચીસ બરાબર જે ટોટલ કેટલો થાય છે તો કે ત્રણસો ત્રણસો પિસ્તાલીસ સાતસો ત્રીસ દિવસો નથી ના બરાબર એટલે મારો ફાઈનલ જવાબ એવો આવશે જવાબ મિસ્ટર મનીષ મિસ્ટર મનીષ આકારણી વર્ષ બે હજાર સામાન્ય રહીશ નથી બરાબર એવો જવાબ થાય મિસ્ટર મનીષ છે આકારણી વર્ષ બે હજાર પંદર સોળ માટે રહીશ છે પરંતુ સામાન્ય રહીશ નથી તો કે જો રહીશ માટેની શરતોનું પાલન કરે છે બરાબર શરત નંબર એક નું પાલન નથી કરતો પણ શરત નંબર બે નું પાલન કરે છે હા એટલે આપણે અહીંયા જ લખ્યું હતું કે પાછલા વર્ષ માટે કર કરદાતા નો દરજ્જો કેવો ગણાશે તો કે રહીશ ગણાશે પછી આપણે સામાન્ય રહીશ માટેની શરતોનું પાલન જોયું હતું તો કે સામાન્ય રહીશ માટેની શરતોનું પાલન એક પાલન એ પહેલું એક જ થાય છે બાકીની બીજી અને ત્રીજી થાતી નથી એટલે જવાબમાં શું આવશે તો કે મિસ્ટર મનીષ છે એ આકારણી વર્ષ બે હજાર પંદર સોળ માટે રહીશ છે પરંતુ સામાન્ય રહીશ નથી બરાબર આ રીતના રહેઠાણ વિષયક દરજ્જાના દાખલાઓ ગણાશે બરાબર અહિયાં આપણે યુનિટ નંબર એક પૂરું કરીએ છીએ સંપૂર્ણ બરાબર કયું હતું તો કે આપણને ખબર છે આપણું યુનિટ હતું યુનિટ નંબર એક ઇન્કમટેક્સ એકટ ઓગણીસો એકસઠનું પ્રારંભિક પરિચય અને મૂળભૂત ખ્યાલો બરાબર એમાં આપણે આવકવેરા ધારાનો પરિચય જોઈ ગયા પ્રસ્તાવના પછી ભારતમાં કરવેરા અને બ્રિટિશ વારસો એ બધુંય જોઈ ગયા બરાબર એના પછી મૂળભૂત ખ્યાલો જોઈ ગયા મૂળભૂત ખ્યાલોમાં આપણે આઠે આઠ વ્યાખ્યા પણ જોઈ ગયા બરાબર જો પહેલાં ઇન્કમ ટેક્સ એક ઓગણીસો નો પ્રારંભિક પરિચય જોઈ ગયા મૂળભૂત ખ્યાલો આવક વેરા ધારાનો પરિચય સંપૂર્ણ જોઈ ગયા મૂળભૂત ખ્યાલોમાં આઠે આઠ વ્યાખ્યા જોઈ ગયા જેમાં શખ્સ કરદાતા આવક કુલ ગ્રોસ આવક કુલ આવક પાછલું વર્ષ આકારણી વર્ષ કર ગણવાની રીતોના પ્રકાર જેમાં સ્ટેપ અને સ્લેપ પદ્ધતિ જોઈ ગયા એના પછી રહેઠાણનો દરજ્જો અને કરમુક્ત આવકો બરાબર એમાં એનો પરિચય જોઈ ગયા રહેઠાણના દરજ્જો જોઈ ગયા અને એને લગતા વ્યવહારિક દાખલા પણ જોઈ ગયા આપણે શરતોને આધીન દાખલા ગણવાના થશે બરાબર અને એના પછી કુલ આવક અને કરપાત્રતા પણ આપણે જોઈ ગયા અને કુલ આવકમાંથી બાદ મળી શકતી કપાતો જે એટી સી થી એટી યુ સુધીની તમામ કમલમો આપણે જોઈ ગયા બરાબર અને કપાતની રકમ કેટલા સુધી મળશે એ પણ આપણે જોઈ ગયા અને કલમ દસ હેઠળ કરમુક્ત આવકો પણ આપણે જોઈ ગયા બરાબર સંપૂર્ણપણે જે કંઈ કરમુક્ત આવકો હતી એ આપણે જોઈ ગયા એમાં કર સંપૂર્ણપણે કર્મચારીઓ કલમ દસ હેઠળ જોઈ ગયા એમાં તો કે અમુક કર્મચારીઓને કરમુક્ત આવકો મળતી હતી બરાબર બી પાર્ટ આપણે એવો જોઈ ગયા હતા કે અમુક સંસ્થાઓને મંડળોને અને સી પાર્ટ આપણે એવો જોઈ ગયા કે અન્ય વ્યક્તિઓને અથવા તો અન્ય જે કંઈ ઓલા છે એને આપણે સંપૂર્ણ કરમુક્ત આવકો કઈ કંઈ મળે એની કલમો પણ આપણે જોઈ ગયા બરાબર આ સાથે આપણું પહેલું યુનિટ આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર યુનિટ નંબર એક ઇન્કમ ટેક્સ એક્ટ ઓગણીસો એકસઠ નો પ્રારંભિક પરિચય મૂળભૂત ખાલો જે ટોટલી થિયરી હતી એ આપણે જોઈ ગયા